जय जिनेंद्र मित्रों, सब्सक्राइब कीजिए आपके ही अपने इस चैनल को, साथ में इस बेल आइकन को भी प्रेस कर दीजिए। प्रजाधिपति सूरी मंत्र आराधक धर्म दिवाकर नित्य सेन सूरी महाराज साहेब ने वंदन माणव शिक्षो धारक जय रत्न सूरी महाराज साहेब ने वंदन आचार्य जयानंद सूरी महाराज साहेब ने वंदन चारित्र माले मने वारंवार संबोधन करना श्री अनंत का श्री जी महाराज साहेब मयूरकला श्री महाराज साहेब परम निधि महाराज साहेब ने वंदना सकल श्री संगना सुसाविको अने सुसाविकाओ ने मारा प्रणाम। मने आटली उमर मां दीक्षा लेवानो भाव केम थयो? शरीर माटे उमर छे, चारित्र माटे कोई उमर नथी। हूँ अनंत आनंद भाव करीने चार इंद्रियो ने अनंत आनंद भाव करी निगोद माथी चार इंद्रियो माथी निकली पंचेंद्रिय बनाने पाम्यो। मनुष्य भाव मळ्यो, उत्तम कुल मळ्यो अने जैन शासन मळ्यो। ચાર વખત મરતો બચી ગયો હું એક વખત બીજા ખટારો ઊંધો પડી ગયો અને હું ત્યાં પણ બચ્યો ત્યાં મને ભગવાને બચાવ્યો। મેં જયારે 45 ઉપવાસ કર્યા અને પાના દિવસે મારી આંખો જતી રહી, બિલકુલ મારે કશું નથી કાંઈ, તાત્કાલિક અમદાવાદ લાગ્યું, કોઈ ડોક્ટર મારો હાથ એ મારો મોટોરા કોઈ તૈયાર નહોતું। પછી મેં 16 ઉપવાસ ને પુસ્તકમાં મેં વિમન સેન સુધી મારો સાહેબ ભુવન ભાનુના વિમન સેન ગુરુ મારા સાહેબ ઉપાધ્યાય ભુવન સાહેબ વિમન સેન મારો સાહેબ અને નંદીભૂષણ મારો સાહેબ એ કહ્યું કે એક ડોક્ટર છે, તારું નસીબ હશે તો તને આંખો મળશે તો તારી જિંદગી ખતમ થઈ। ત્યાં મને ડોક્ટર બતાવ્યા જૈન સ્વામીની બેન વોરા છે, તેમની પાસે હું પારડી ગયો। એ વખતે મને ડોક્ટર સાહેબે કહ્યું કે હું મારી રીતે બધા ઉપચાર કરું છું, તમારું પુણ્ય હશે તો તમને નવી જિંદગી મળશે। અને સીતામાઈ પાસકા ચાદર ઉપર તપ જાપ ચાલુ કરો અને નવકાર અને ઉપસગરમ ચાલુ કરો। મને 9મા દિવસે મારી આંખોમાં છે ઝાકું ઝાકું દેખાતું થયું અને પછી મને 10મા દિવસે મેં દાદા ચિંતામણી દાદાની પૂજા કરી અને મને અનંત સુખ મળ્યું। હું ત્યાંથી બચી અને આ શિક્ષાના ભાવ જગાવી દીધા। 4મી વખત હું કર્કદાદી દિયાગંજ જઈ રહ્યો હતો અને ગાડીમાં હું ચડી ગયો મારા સામાન લઈને, મારી વાઇફ નીચે રહી ગઈ। હવે મેં ત્યાંથી કૂદકો માર્યો ત્યાં પણ બચી ગયો। સંસારના દોષ મારે ભગવાન લખ્યા છે એ પાલી તણાથી ગિરનાર ચરી પાલી સંઘમાં આચાર્યવાજી જૈનસિંહ મારા સાહેબની નિશ્રામાં નવાણું કરેલું, ત્યારે પણ સસ્તગીરીમાં 200 પગે ત્યાં નીચે પડી ગયો અને ત્યાં બચવાનો મને કોઈ સ્કોપ જ નતો, ત્યાં મારા પ્રાણ નીકળી જવાના હતા દાદાના દરબાર। પણ ત્યાં એક બેન ઓછી થાય ગયો, મને પકડી રાખ્યો તો મને થોડું વાગ્યું ત્યારે હું બચી ગયો। આવી વાય મારા જીવનમાં આઘાતો બહુ આવી છે। પછી હું છરી પારી સંઘમાં પારી થાનાથી ગિરનાર જઈ રહ્યો હતો, મને નેમિનાર દાદાની નિશામાં ભાવ થયો કે એક દિવસ તો ચારિત્ર લેવા જેવું છે। અરે વધારે મને મજબૂત કરનાર મારી સાવિકા મને બહુ જ પ્રેરણા કરી છે અને તમે દીક્ષા લો હું તમારી પાસે લેવા માટે તૈયાર છું। ભાવ મને જગાવનાર વધારે મારે ભાઈ સાવિકા છે, સાવિકા છે। આખી જિંદગી સાથે આરાધના કરી છે, કોઈ વસ્તુ સજોડે બધી કરી છે।